आधार कार्ड अपडेट करवाने लईने हाल अनेक प्रकारनी माहिती सोशियल मीडियामां वायरल थई रही छे। केटलाकमां साची माहिती अपाई रही छे तो केटलाकमां लोकोने डरावाई पण रह्या छे। 10 वर्ष जूना आधार कार्डनुं शुं थवानुं छे? 14 ડિસેમ્બર શેના માટે છેલ્લી તારીખ છે? આવો જોઈએ। सोशियल मीडिया पर एक दावो एवो कराई रह्यो छे कि 14 डिसेम्बर पहला तमारू आधार कार्ड अपडेट करावी लेजो, नहींतर बंद थई जशे। शुं खरेखर एवुं थवानुं छे? शुं खरेखर 10 वर्ष पहेलाना बधा ज आधार कार्ड बंद थई जशे? आ सवालनो जवाब अत्यार सुधी तो ना ज छे, कारण के UIDAI द्वारा क्यांय पण एवी जाहेरात नथी कराई के अपडेट न करायेला 10 वर्ष पहेलाना एटले के जूना आधार कार्ड बंद थई जशे। परंतु हाल एक वात चोक्कस छे के UIDAI द्वारा आधार कार्ड धारकोने तेमनो आधार कार्ड अपडेट करवा माटे वारंवार विनंती अने अपील जरूर कराई रही छे। जो तमे पण 10 वर्ष पहला आधार कार्ड कढ़ावेलू छे अने क्यारे अपडेट नथी करावियू तो तमारे तमारी ओळख अने सरनामाना दस्तावेज फरी एक वखत अपडेट करावी लेवा हितावह छे, अने आवुं करवाथी आधार कार्डनो दुरुपयोग थवानो जोखम पण घटी जाय छे। सरकारी योजनाओं लाभ झड़पथी पहुंचे छे। हवे ए पण जाणी लो के 14 डिसेम्बर ने लोको छेल्ली तारीख शा माटे गणावी रह्या छे। વાત કઈ કેમ છે કે UIDAI દ્વારા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરવા માટે એક ખાસ ઓફર રાખવામાં આવી છે। સામાન્ય રીતે આધાર કાર્ડમાં તમારે ઓનલાઈન સરનામું બદલવાનું હોય તો રૂપિયા ચૂકવવા પડતા હોય છે, પરંતુ હાલ 14 ડિસેમ્બર સુધી તમે એક પણ રૂપિયો આપ્યા વિના તમારું સરનામું ઓનલાઈન અપડેટ કરાવી શકો છો। અને યાદ રાખો કે જો તમે આધાર સુવિધા કેન્દ્ર પર આ વિગત અપડેટ કરાવવા જશો તો તમારે 50 રૂપિયા ચૂકવવા જરૂરી છે। સેન્ટર પર આ સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ નથી। અને હવે મુખ્ય વાત એ પણ છે કે તમારે 14 ડિસેમ્બર પહેલા ઓનલાઈન મફતમાં સરનામાની વિગતો અપડેટ કરાવી હોય તો શું કરવું જોઈએ એ પ્રક્રિયા જાણતા પહેલા આપને જણાવી દો કે આધાર કાર્ડમાં તમારી ઓળખ અને સરનામાની વિગતો અપડેટ કરવા માટે દસ્તાવેજો કયા કયા જોઈએ। તો ઓળખ અને સરનામા બંને માટે તમે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, કિસાન ફોટો, પાસબુક, ભારતીય પાસપોર્ટ ઉપરાંત જો તમારી પાસે સરકારી કચેરીમાંથી પ્રાપ્ત થયેલ જાતિનું પ્રમાણપત્ર હોય કે જેમાં તમારો ફોટો પણ લગાવેલો હોય તો તેને સ્કેન કરીને અપલોડ કરી શકો છો। દિવ્યાંગતાનું ઓળખ કાર્ડ પણ ચાલી શકે છે। માત્ર ઓળખ માટે ફોટો સાથેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો માન્ય છે, જ્યારે માત્ર સરનામા માટે લાઇટ, પાણી, ગેસ અથવા તો ફોન કે મોબાઈલનું વધુમાં વધુ 3 મહિનાથી જૂનું હોય તેવું બિલ પણ માન્ય ગણાશે। આમાંથી તમને લાગુ પડતા અથવા તો તમારી પાસે ઉપલબ્ધ હોય એ દસ્તાવેજ હાથ વગા રાખીને તમારે myaadhar.uidai.gov.in વેબસાઇટ પર જવાનું છે। અહીં તમે તમારો આધાર નંબર દાખલ કરશો એટલે તરત જ તમારા રજિસ્ટર્ડ થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે। OTP દાખલ કરશો એટલે તરત જ તમારી ઓળખ અને સરનામાની વિગતો આવશે। માની લો કે તમારા નામ, જન્મ તારીખ કે જેન્ડરમાં કોઈ ફેરફાર કરવો હોય તો નજીકના આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત પણ લઈ શકો છો, પરંતુ સરનામાની વિગતો અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો। સાથે જ સહમતિના બટન પર ટિક કરો, બાદમાં તમે ઓળખ દસ્તાવેજ વિકલ્પ પસંદ કરો। યાદ રાખો કે અહીં તમારે જરૂરી દસ્તાવેજની કોપી 2 MB સાઇઝથી મોટી નથી રાખવાની। જો તેનું ફોર્મેટ JPG, PNG અથવા તો PDF હશે તો જ અપલોડ થશે। આ તબક્કા બાદ તમારે સરનામાને લગતો દસ્તાવેજ અપલોડ કરવાનું રહેશે। અહીં પણ આગળ દર્શાવ્યા પ્રમાણેની સાઇઝ અને ફોર્મેટને અનુસરવાનું રહેશે। આ બંને દસ્તાવેજ અપલોડ થઈ ગયા બાદ તમારે આગળ વધવા માટે આ બટન પર ક્લિક કરી દેવાનું છે। બસ તમારું કામ થઈ ગયું છે। તમારી સ્ક્રીન પર તેની ખાતરી આપતી વિગતો પણ આવી જશે અને અહીંથી તમે રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો। ફરી એક વખત યાદ રાખો, 14 ડિસેમ્બર સુધી જ આધાર કાર્ડની વિગતો અપડેટ થશે એ માહિતી ભૂલભરેલી અથવા તો ખોટી છે। હકીકત એ છે કે 14 ડિસેમ્બર સુધી તમે ઓનલાઈન મફતમાં વિગતો અપડેટ કરાવી શકો છો। વહેલામાં વહેલી તકે તમે આ વિગતો અપડેટ કરશો એટલો જ વધુ ફાયદો તમને મળશે, આર્થિક રીતે પણ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ।